લોકસભાની ચૂંટણીનું મહાસંગ્રામ જામે છે ત્યારે પાટણ લોકસભા 3 બેઠકના પૂર્વ સાંસદ અને હાલના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનું જનસંમેલન કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે યોજાયું. થરા ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ જન આશીર્વાદ સંમેલનમાં કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરા, ભાવ ધારાસભ્ય કેન્દીબેન ઠાકોર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી, પુરણસિંહ વાઘેલા, ઈશ્વર દેસાઈ, હેમુભાઈ જોશી, પ્રમુખ કોંગ્રેસ કોંગ્રેસ અમરજીત ઠાકોર, કોંગ્રેસ પ્રદેશ મંત્રી મહીદ્દીન રૂકાણી, મહામંત્રી લઘુમતી મોરચા તેમજ અન્ય પદાધિકારીઓ, હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ તાલુકાના સમણવા ગામના સરપંચ રણસિંહ ભાજપનો પગભો ઉતારી કોંગ્રેસમાં જોડાયા હતા અને પાટણ લોકસભા બેઠક ઉપર જગદીશ ઠાકોરને વિજય બનાવવા માટેની તૈયારી દર્શાવી હતી. સંમેલનમાં દરમિયાન જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તેજાબી પ્રહારો કર્યા હતા અને 2017માં આવેલા વિનાશકારી પૂરમાં ખેડૂતો માટે અને ગરીબો માટે જાહેર કરેલ પેકેજ ત્યાં ગયા અને પછી પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ વખતે ફોટા પડાવ્યા અને મત મેળવવા માટેના પ્રયત્નો ભાજપના નેતાઓએ કર્યા તેવા અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા અને પછી જગદીશ ઠાકોરે 1 લાખ કરતા વધુ મતો સાથે જીત મેળવી ભાજપના ઉમેદવારને હરાવીને ઘર ભેગા કરવાની રણનીતિ બનાવી લીધી હોય એમ સમગ્ર મંડપ પરિસરમાં લોકોએ તાળીઓના ગડગડાટથી જગદીશ ઠાકોરને વધાવી લીધા હતા. બુથ ઉપર ટેલેન્ટેડ ભણેલા એજન્ટને જવાબદારી સોંપવામાં આવી તેની ઉપર ખાસ કરીને ચર્ચા કરી હતી અને દરેક મતદારોને ઘરે ઘરે જઈ 1 સાકરનો પડીકું ઠંકુ તેમજ પત્રિકા આપીને દરેક વ્યક્તિને પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. જો કે આશરે 18 લાખ કરતા વધારે મતદારોને આ રીતે ઘરે ઘરે આવીને મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની ટીમ કરશે તૈયાર. પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે એમાં કોઈ બે મત નથી. આ બાજુ પણ ભાજપના ઉમેદવાર તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ 3.5 લાખ મતે ભાજપનો ભગવો લહેરાશે અને વિજય થશે તેવું જણાવ્યું હતું અને બંને પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આવનાર સમયમાં મતદારો કોને ફરશે તે 23 તારીખે મતદારો પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નિર્ણય કરશે પણ હાલમાં ચૂંટણી પ્રચાર પસાર થઈ ગયો છે. માનસી ચૌહાણ, ZSTV, કોંગ્રેસ.